અને હવે વાત કરીએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામને લઈને. નગરપાલિકાની 2081 બેઠકના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે, જ્યાં ભાજપે 1194 બેઠક પર તો કોંગ્રેસે 631 બેઠક પર બાજી મારી છે. અપક્ષ 197 અને અન્યના ફાળે 59 બેઠક ગઈ છે. તો પાલિકાના પરિણામો ભાજપ તરફી રહ્યા છે, જો કે કોંગ્રેસને પણ પરિણામોમાં ફાયદો થયો છે. ગત ચૂંટણી કરતા કોંગ્રેસે આ વખતે વધુ બેઠકો મેળવી છે. ભાજપની 16 પાલિકા કોંગ્રેસે આંચકી છે અને આ ચૂંટણીમાં 16 પાલિકા કોંગ્રેસ પાસે વધુ છે. વિધાનસભાની જેમ પાલિકામાં પણ કોંગ્રેસે આ વખતે આગેકૂચ કરવામાં સફળતા મેળવી છે. રાજ્યની 74 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા. પરિણામમાં ભાજપને મોટો ફાયદો થયો, તો કોંગ્રેસને પણ ગત ચૂંટણી કરતા વધારે 16 પાલિકા મળી છે. કોંગ્રેસે ભાજપ પાસેથી 16 પાલિકા આંચકી લીધી. જોવા જઈએ તો જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે, તો સાણંદ નગરપાલિકામાં 28માંથી 24 ભાજપના ફાળે ગઈ. અમરેલીની 3માંથી 2 નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે. ઓવરઓલ જોવા જઈએ તો ભાજપે મોટાભાગની બેઠકો કબજે કરી લીધી છે. તો ભાજપે આ વખતે પણ નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે, વધુ બેઠકો મેળવી છે. જો કે કોંગ્રેસે પણ આ વખતે ભાજપ પાસેથી સીટ આંચકી લેવામાં સફળતા જરૂરથી મેળવી, પરંતુ ભાજપે ફરી એકવાર જીત હાંસલ કરતા ભાજપમાં હાલ ખુશીનો માહોલ છે. કમલમ ખાતે ઉજવણી પણ કરવામાં આવી, ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમિત, સ્વાભાવિક છે કે જીત બાદ કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો જ હોય. જાણવા માંગે છો કઈ રીતે આજે ઉજવણી કરવામાં આવી અને હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કયા કયા નેતાઓ કયા કયા કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. જી ચોક્કસથી, જે પ્રકારથી ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જે પરિણામો આવ્યા છે તેને લઈને અત્યારે પણ કમલમ ખાતે ઉજવણી ચાલુ છે. આપ જોશો કે આ કમલમ ખાતે જે પ્રકારથી ઉજવણીના જે દ્રશ્યો છે, આપ જોશો કે જે લોકો અત્યારે પણ જશ્ન મનાવી રહ્યા છે. એક એક કરીને જે પરિણામો આવી રહ્યા છે તે પાલિકાના જે આખા સભ્યો છે જીતેલા ત્યાંના સદસ્યો જે છે એ આવે છે. આ માણસા નગરપાલિકાના જે સભ્યો છે તે લોકો જીતીને વિજય હાંસલ કરીને અહીંયા આવ્યા છે અને જે પ્રકારથી પરિણામો આવ્યા છે 43 જેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આપ માણસા નગરપાલિકાથી આવ્યા છો, કેટલી સીટો માણસા નગરપાલિકામાં જીતી છે એ ભારતીય જનતા પાર્ટી, અને કેટલો ઉત્સાહ છે આ જીતને લઈને, કેવા પ્રકારની ઉજવણી છે? ભારતીય જનતા પાર્ટીની 15 સીટોમાં વિજય થયો છે, 4 સીટો ફક્ત 40 મતે અમે હાર્યા છીએ, અને ઉત્સાહનો માહોલ કંઈક અલગ પ્રકારનો દિવાળીના તહેવાર જેવો માણસા શહેરની અંદર ઉજવાઈ રહ્યો છે. 1995થી માંડીને આજ સુધી માણસા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એ વિજયના સહભાગી માણસાના મતદારો બન્યા છે, અને મતદારોને હું ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરીકે મારા સંગઠનના મિત્રોના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જણા જે પ્રકારથી અત્યારે પણ કમલમ ખાતે અલગ અલગ નગરપાલિકાના જે ઉમેદવારો છે તેમના કાર્યકર્તાઓ છે આવ્યા છે, જીતનું જશ્ન છે, ઉમેદવારો પણ છે કેટલાક, એમની સાથે અમે વાત કરીશું. આપ ચૂંટણી લડ્યા છો, કયા વોર્ડમાંથી લડ્યા હતા અને વિજય થયો છે, કેટલો ઉત્સાહ છે? મને ખૂબ ઉત્સાહ છે. વોર્ડ નંબર 3માંથી હું ચૂંટણી લડ્યા છે. અમારી આખી પેનલ આવી છે અને મતદારોનો હું આભાર માનું છું કે એમને અમને સરસ રીતના જીતાડ્યા છે. હવે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં હશે માણસાના વિકાસ માટે? અમે દરેક પ્રકારે એમનો વિકાસ કરીશું, માણસાનો ટોટલ બધો વિકાસ કરીશું અમે. તો જણા આ જીતનો જશ્ન કમલમ ખાતે અત્યારે પણ ચાલુ છે. માણસા નગરપાલિકાના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંયા ઉજવણી કરવા આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની અમે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ભરત પંડ્યા, તેની સાથે પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર જે છે એ અત્યારે પણ શ્રી કમલમ ખાતે છે. જીતનો જશ્ન ચાલુ છે. થોડી વાર પહેલાં અહીંયા ફટાકડા અને મીઠાઈઓ જોવા મળી રહી હતી, પણ જેમ જેમ નગરપાલિકાના પરિણામો આવી રહ્યા છે તેમ તેમ તેના વિજયી ઉમેદવારો તેમના કાર્યકર્તાઓ સાથે અત્યારે પણ શ્રી કમલમ ખાતે આવી રહ્યા છે. બિલકુલ, ચોક્કસ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં છે. આપણે જણાવ્યું તે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ત્યાં છે, પ્રવક્તા ભરત પંડ્યા પણ ત્યાં છે. તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કર્યો, તેમનું શું કહેવું છે અને ત્યારબાદ હવે આ ઉજવણી બાદ કોઈ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ભાજપ દ્વારા જીતની ખુશીને લઈને? પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણી છે તેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જે પ્રકારથી કોંગ્રેસ તરફથી વાર કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ જે દાવો કર્યો હતો કે કોંગ્રેસની સીટો વધી છે, નગરપાલિકામાં જીત જે છે કોંગ્રેસની વધી છે, તેનો વળતો જવાબ જે છે એ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તરફથી આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે 75 નગરપાલિકાની જે સીટો છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીને 43 અને ની આસપાસ જે સીટો મળી છે તે જ અંતર જે છે એ બતાવે છે કે વિધાનસભાના પરિણામો પછી પણ અને ખાસ કરીને આ જે પરિણામો આવ્યા છે તેની અંદર કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે શાસિત નગરપાલિકાઓની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે તેમને ઉત્સાહ છે અને તેમણે ગુજરાતની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ વાત કરીએ તો હવે જે પ્રકારથી જીતનો જશ્ન પૂર્ણ થયો છે, પણ તે અગત્યની વાત એ છે કે જે અપક્ષ નગરપાલિકાઓ જે આવી છે તેમણે સંકેત પણ આપ્યા છે જીતુ વાઘાણીએ કે અપક્ષ નગરપાલિકાની અંદર જે ઉમેદવારો જીત્યા છે તો તે નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટી હસ્તગત કરશે, કારણ કે જે ભૂતકાળમાં પણ આ પ્રકારનું જે હોર્સ ટ્રેડિંગનું ખેલ જે છે એ જોવા મળતું હતું તો એ પ્રકારનું ખેલ આ વખતે પણ જોવા મળશે અને ચોક્કસથી જે અપક્ષ નગરપાલિકામાં જેમાં અપક્ષોનો વિજય થયો છે તો એ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી પોતાના ફાળે ખેંચવા માટે પોતાની એડી ચોટીનો જોર લગાવશે અને તેની રણનીતિ હવે આવનારા દિવસોની અંદર ઘડી કાઢવામાં આવશે. જણા જી બિલકુલ, હવે ચોક્કસથી જશ્નનો માહોલ, ઉજવણીની ખુશી અને સાથે જ આવનારા ઇલેક્શન્સમાં પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમિત, આભાર. તો એક તરફ નગરપાલિકાની ચૂંટણીઓમાં સારા અને ભાજપ તરફી પરિણામોને કારણે ભાજપ ગેલમાં છે, આ તરફ અમરેલીમાં પણ 4 પાલિકાનું પરિણામ જાહેર થઈ ગયું, જ્યાં જાફરાબાદ પાલિકાનું પરિણામ જાહેર થતાં 28માંથી 28 ભાજપના ફાળે આવી. રાજુલા પાલિકાનું પરિણામ કોંગ્રેસ તરફી જોવા મળ્યું, જ્યાં 28માંથી 27 પાલિકાઓમાં કોંગ્રેસ, જ્યારે કે એક જ માં ભાજપ આવી. ચાલાલા પાલિકાનું પરિણામ સામે આવ્યું, જેમાંથી 24માંથી 17 ભાજપે કબજે કરી, 7 કોંગ્રેસે ફાળી ગઈ. લાઠી પાલિકાનું પરિણામ જે આવ્યું તેમાં 24માંથી 21 નગરપાલિકાઓ પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે કે 3 પર કોંગ્રેસ જીતવામાં સફળ રહી. તો આ તરફ કચ્છમાં 2 પાલિકાનું પરિણામ જાહેર થયું, જ્યાં ભચાઉ પાલિકાનું પરિણામ 28માંથી 19 ભાજપને ફાળે, 9 કોંગ્રેસે ફાળે. રાપર પાલિકાનું પરિણામ જાહેર થયું, 28માંથી 15 ભાજપ, જ્યારે કે 13 કોંગ્રેસે જીત મેળવી. તો ભાવનગરમાં 3 પાલિકાનું પરિણામ જાહેર થયું, ગારેધાર પાલિકાનું પરિણામ જેમાંથી 28માંથી 14 ભાજપને અને કોંગ્રેસ 14 પર આવી, જ્યાં કસમકસનો માહોલ જોવા મળ્યો. સિહોર પાલિકાનું પરિણામ જાહેર થયું, જ્યાં 36માંથી 23 ભાજપને ફાળી ગઈ, 11 કોંગ્રેસ ફાળે, 2 અપક્ષ મેળવવામાં સફળ થયું. તળાજા પાલિકાના પરિણામની વાત કરીએ તો 28 બેઠકો હતી, જેમાંથી 16 ભાજપને ફાળી ગઈ, 12 કોંગ્રેસે ફાળી ગઈ. વાત દાહોદની, 2 પાલિકાનું પરિણામ જાહેર. ઝાલોદ પાલિકાનું પરિણામ 28માંથી 8 ભાજપને ફાળે, 14 પર કોંગ્રેસે બાજી મારી, 6 પર અપક્ષે બાજી મારી. દેવગઢ બારીયા પાલિકાનું પરિણામ જાહેર થતા 24માંથી ભાજપે 11 પર બાજી મારી, જ્યારે કે કોંગ્રેસ 2 સીટોમાં તેમનાથી આગળ ચાલી ગઈ, કોંગ્રેસે 13 બેઠકો પર બાજી મારી. હવે વાત કરીએ પાટણની. પાટણમાં પણ 3 પાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જ્યાં દાધનપુર પાલિકાનું પરિણામ, જ્યાં 28માંથી 12 ભાજપને ફાળી ગઈ, કોંગ્રેસ
16 બેઠકો મેળવવામાં સફળ રહી. ચાણસ્મા પાલિકાનું પરિણામ આવ્યું, જેમાં 24માંથી 22 ભાજપને ફાળે ગઈ, 2માં જ કોંગ્રેસ જીત હાંસલ કરી શકી. હારેજ પાલિકાનું પરિણામ, જેમાં 24માંથી 17 ભાજપને ફાળે ગઈ અને 7 પર કોંગ્રેસે જીત મેળવી. વાત મહેસાણાની, જ્યાં 3 પાલિકાનું પરિણામ જાહેર થયું. વડનગર પાલિકાનું પરિણામ, જેમાં 28માંથી ભાજપે 27 પર બાજી મારી, કોંગ્રેસ 1 બેઠક મેળવવામાં સફળ રહ્યું. ખેરાલુ પાલિકાનું પરિણામ જાહેર થયું, જ્યાં 24માંથી 15 ભાજપને ફાળે, અપક્ષે અહીં બાજી મારી 9 બેઠકો મેળવી ચૂકી છે અપક્ષ. વિજાપુર પાલિકાનું પરિણામ, 28માંથી 17 પર ભાજપ, 6 પર કોંગ્રેસ અને 5 પર અપક્ષ રહ્યું. અને હવે વાત કરીએ પંચમહાલની, તો 2 પાલિકાનું પરિણામ જાહેર થઈ ગયું છે. હાલોલ પાલિકાનું પરિણામ જેની સૌથી પહેલા વાત કરીએ, 36માંથી 25 ભાજપને ફાળે, 7 કોંગ્રેસને ફાળે, 4 અપક્ષ. કાલોલ પાલિકાના પરિણામની વાત કરીએ, 28માંથી 11 ભાજપને ફાળે, 17 અપક્ષને ફાળે. આ વખતે અપક્ષે ખૂબ જ પ્રશંસનીય દેખાવ કર્યો, જ્યાં 197 બેઠકો પર અપક્ષ આગળ રહી છે, જીત હાંસલ કરી છે. વાત નવસારીની કરીએ, 2 પાલિકાનું પરિણામ જાહેર થયું છે, જ્યાં બીલીમોરા પાલિકાનું પરિણામ તેની વાત કરીએ તો 36માંથી 21 ભાજપને ફાળી ગઈ, 2 કોંગ્રેસે ફાળે અને 13 પર અપક્ષે બાજી મારી. વિજલપોર પાલિકાના પરિણામની વાત કરીએ, 36માંથી 33 ભાજપ પર અને 3 પર કોંગ્રેસે બાજી મારી. તો 75 નગરપાલિકાનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે, જ્યાં 75 પાલિકામાંથી 47 પાલિકામાં ભાજપે વિજય પતાકા લહેરાવ્યા, જ્યારે કે 16 પાલિકામાં કોંગ્રેસનો વિજય થયો. 1 પાલિકા એનસીપીએ કબજે કરી, અપક્ષે પક્ષે પણ ગઈ છે, તો 6 પાલિકા મિશ્ર. આમ આખો ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, જ્યાં 75 પાલિકામાંથી 47 પાલિકામાં ભાજપનું શાસન છે, હવે 16 પાલિકામાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. 1 પાલિકા એનસીપીને ફાળે ગઈ, તો 1 પાલિકા બસપાએ હાંસલ કરી. નગરપાલિકાની 2060 બેઠક પર ચૂંટણી હતી, જેના પરિણામ કંઈક આ પ્રમાણે સામે આવ્યા. 1167માં ભાજપ, 163 બેઠકો પર કોંગ્રેસ આગળ, અન્યના ફાળે 18 બેઠકો ગઈ. તો અપક્ષે આ વખતે ખૂબ જ સારો દેખાવ કરી, 202 બેઠક જે હતી તે કબજે કરી. તો 75 નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જ્યાં ભાજપે ફરી એકવાર નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. કોંગ્રેસે જીત તો હાંસલ નથી કરી, પરંતુ કોંગ્રેસના ફાળે ગત વખત કરતા બેઠકો વધારે ગઈ છે. જ્યાં જો વાત કરવામાં આવે તો ભાજપ જીત હાંસલ કરી ચૂકી છે, તમામ નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે અપક્ષ પણ સારો દેખાવ કરી રહ્યું છે. વાત કરવામાં આવે તો 75 પાલિકામાંથી 47માં ભાજપે વિજય મેળવ્યો, 16 પર કોંગ્રેસ જીત હાંસલ કરી ચૂકી છે, 1 પાલિકા પર એનસીપી અને 1 પાલિકા પર બસપાએ જીત હાંસલ કરી, 6 પાલિકા મિશ્ર અને 4 પાલિકા અપક્ષના ફાળે ગઈ છે. આખું પરિણામ સ્પષ્ટ થઈ ગયું, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, જેના પર દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. બંને મુખ્ય પક્ષો તરફથી કે જીતનો તાજ આ વખતે તેમના જ પક્ષના શિરે રહેશે. પરંતુ આખરે જો જીતા વહી સિકંદર, ભાજપે જીત હાંસલ કરી છે. નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં ભાજપે સૌથી વધુ પાલિકા પર કબજો જમાવ્યો. તો ભાજપે ફરી એકવાર નગરપાલિકા પર જીત હાંસલ કરી, એ બાબત સ્પષ્ટ કરી દીધી કે હજુ પણ લોકમાનસ પર ભાજપનો ભગવો અસર કરી રહ્યો છે. લોકો હજુ પણ ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે, જોકે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે કહી શકાય કે પછી અન્ય કોઈ કારણસર કોંગ્રેસે ગત વખત કરતા બેઠકો વધારે મેળવવામાં સફળતા જરૂરથી મેળવ્યું, પરંતુ એ છતાં કોંગ્રેસ જે બાબતે આશ લગાવીને બેઠી હતી, કોંગ્રેસને જે બાબતે લગભગ વિશ્વાસ હતો કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીઓમાં જીત કોંગ્રેસથી જ થશે, જોકે એ સ્પષ્ટ ન થઈ શક્યું કે આખરે કોંગ્રેસે ક્યાં બાજી હાથમાંથી જતી કરી. પરંતુ જરૂરથી કોંગ્રેસે સીટ વધારે મેળવવામાં સફળતા મેળવી, પરંતુ ભાજપે આખરે જીત હાંસલ કરી દીધી. તો સાથે જ આજે અપક્ષે પણ ખૂબ જ સારો દેખાવ કર્યો.
કોંગ્રેસ માટે પાલિકાની ચૂંટણી ફાયદાકારક તો નીવડી, તો અપક્ષ પણ આ ચૂંટણીમાં સારું કાઠું કાઢી શક્યા. અનેક પાલિકાઓમાં પરિણામો ધાર્યા કરતા અલગ જ ચિત્ર ઉકસાવી શક્યા. તો જે જે નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો તેની વાત કરીએ તો તેમાં સામેલ છે સાણંદ. ભાજપે અહીં જીત હાંસલ કરી. તળાજા, ભાવનગરનું તળાજા, જેમાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વાત કરવામાં આવે હળવદની, હળવદમાં પણ ભાજપે સારો દેખાવ કરી જીત હાંસલ કરી લીધી છે. બાંટવામાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો. તો કોડીનારમાં પણ ભાજપે જીત હાંસલ કરી. જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તે પ્રકારે તો જીત ન મળી, પરંતુ જીત જરૂરથી હાંસલ કરી લીધી છે ભાજપે. તો નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા અને આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી. કોંગ્રેસે ફરી એકવાર પછડાટ ખાધી, પરંતુ બેઠકો વધુ મેળવવામાં કોંગ્રેસે સફળતા જરૂરથી મળી.